जय द्वारकाधीश मित्रों, जय श्री कृष्ण। आज नो लग अपने भगवान श्री डाकोरना ठाकुर एवं डाकोर में आ गया छे अने आज आ मंदिर ना दर्शन करावीश। जे भक्त रणछोड़ाए डाकोर आवीने वसेला एमनो विषयनो संपूर्ण इतिहास, जूनो प्राचीन मंदिर अने अहींना समग्र मंदिर ना दर्शन करावु छू। तो आजना व्लॉग में बना रहेजो, तमने मंदिर नो आखो लुक बताईश। अने पाछळ एक गोमती घाट आवेलो छे, त्यां पण जईने आपणे थोड़ोक नौकावेरनो मौको मळशे तो करीशुं, अने स्नान करवानो लाभ आपणे त्यां जईने लेशुं। तो आवी जाओ। मित्रों, आम तो डाकर खूब सुप्रसिद्ध मंदिर छे, एटले एनु कोई लोकेशन के एड्रेस मारे कहेवानी जरूर रहती नथी। छतां पण जो तमे डाकोर आववा मांगता होय तो मात्र अमदावादथी 75 किलोमीटर अने वडोदराथी 45 किलोमीटर अंतरे आवेलुं छे आ धार्मिक स्थळ, कि ज्यां तमे आवीने भगवान श्री रणछोड़ाना दर्शन करी शको छो। तमे आ जोई शको छो कि भक्त श्री बोडाणानुं जूनुं पुरातन आ घर छे, जे भगवान श्री कृष्ण खूब मोटा भक्त हता અને આખો ઇતિહાસ આ મંદિરનો એમની સાથે જોડાયેલો છે એ પણ હું તમને વિસ્તારથી કહીશ। તમે આમ ઘરના દર્શન કરી શકો છો। અને આમ જોવા જઈએ તો અહીંયા ફાગણી પૂનમે ખૂબ જ મહત્વ હોય છે, અને એ સિવાય પણ અન્ય દરેક પૂનમે અહીં મેળો ભરાતો હોય છે। તમે અહીંયાથી ડાકોર મંદિર આપણે પહોંચી ગયા છીએ તો સૌ પ્રથમ તમને भगवान श्रीकृष्णना रणछोड़ाना दर्शन करीशू। अने आ रीतनी सांकड़ी छेरीओ जूनी पुरातन गलीओ छे तमे जोई शको छो। अने अहींयानी घणी बधी वस्तुओ पण खूब प्रख्यात छे, जेवा के अहींयाना लोखंडना तवा छे, बापालालना गोटा प्रख्यात छे, घणुं बधुं एवुं तो अहींयानुं प्रख्यात छे, पण एथी वधारे अने सविशेष होय तो ए भगवाननो इतिहास छे। एम कहेवाय छे કે ભક્ત શ્રી બોડાણા એ કૃષ્ણ ભગવાનના ખૂબ મોટા ભક્ત હતા, એને દ્વારકા નિયમિત જતા અને પોતાના હાથમાં તુલસીનો છોડ ઉગાડી અને વર્ષમાં બે વાર નિયમિત ભગવાન શ્રી કૃષ્ણના દર્શન દ્વારકા કરવા જતા, 72 વર્ષ સુધી એમને એમની અવિરત પ્રક્રિયા ચાલુ રહી, એમના દર્શનનો સિલસિલો ચાલુ રહ્યો। પણ કહેવાય છે ને કે જ્યારે માનવનું શરીર અશક્ત બને ત્યારે અમુક કાર્યો પછી એમનાથી નથી થઈ શકતા, ત્યારે ભગવાનને બે હાથ જોડીને વિનંતી કરે છે કે હે પ્રભુ, હવે હું તમારા દર્શને નથી આવી શકતો। ત્યારે ભગવાન પ્રસન્ન થઈને એને કહે છે કે બોડાણા એમના પત્ની હતા ગંગાબાઈ, એમને કહે કે તમે માગો એ હું તમને આપીશ। ત્યારે ભક્ત શ્રી બોડાણાએ કીધેલું કે માત્ર મારે તમારા દર્શન આજીવન મેં તમારા દર્શન કરવાનું નિયમ લીધું છે, જ્યાં હું સીધી હું જીવીશ ત્યાં સુધી હું તમારી દર્શન કરીશ, તમારી પૂજા અર્ચન કરીશ, તો તમે ડાકોર આવીને વાસ કરો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે તું મારી મૂર્તિ લઈ જા અને ત્યાં ડાકોરમાં જઈને સ્થાપિત કરજે। તો ભગવાન શ્રી કૃષ્ણ એને મંજૂરી આપે છે કે તું ત્યાં મને લઈ જઈ શકે છે, એટલે ભક્ત બોડાણા ગાડામાં લઈને શ્રી કૃષ્ણની મૂર્તિ લઈને દ્વારકાથી નીકળી જાય છે। સવારે મંદિરના દ્વાર ખુલે છે, દ્વારકામાં બ્રાહ્મણોને ખબર પડે છે કે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ તો છે ને, એ શોધખોળ ચાલુ કરે છે અને ત્યાંના રાજા અને બધા લોકો ગોતતા ગોતતા અહીંયા આવી પહોંચે છે ડાકોર, કે જ્યાં તમે ગોમતી ઘાટ જોઈ શકો છો, ગોમતી તળાવ જોઈ શકો છો, એમાં ભક્ત બોડાણા ભગવાન શ્રી કૃષ્ણને મૂર્તિ સંતાડે છે। અને કહેવાય છે કે આ રાજાના અને બ્રાહ્મણોની અથડામણમાં ભક્ત શ્રી બોડાણાનું અવસાન થાય છે, અને મૂર્તિ તો હજી તો એ ગોમતી તળાવમાં જ હોય છે, અને બ્રાહ્મણો એક પ્રણ લઈને બેસી જાય છે કે અમે ભૂખ્યાના તરીકે અહીંયા બેસી રહ્યો છું, અમે ભગવાનની કૃષ્ણની મૂર્તિ લીધા વગર અહીંયાથી અમે દ્વારકા જવાના નથી। ત્યારે ભક્ત બોડાણાના પત્ની ગંગાબાઈ શ્રી કૃષ્ણ ભગવાનને અરજ કરે છે કે હે પ્રભુ, મારા પતિ તો ચાલા ગયા, પણ આજે આ બ્રાહ્મણોનો પણ જો એ મૃત્યુ થશે તો એ બ્રહ્મહત્યાનું પાપ પણ મને લાગશે, તો તમે બહાર આવો। ત્યારે કૃષ્ણ ભગવાન બહાર નીકળે છે, ખૂબ વજનમાં હોય છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ। ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે એ બ્રાહ્મણોને કે શું તમે મને ત્યાં લઈ જવા માગો છો કે પછી તમને મારી ભારોભાર સોનું આપી દઉં? મૂર્તિ વજનમાં હતી એટલે
ब्राह्मणों ए लोगों ने लालचा जागे से अने कहे से कि अमे तो सोनू लई जाईशुं। त्यारे भगवान भक्त बोडाणा ने कहे से कि मने तोलो, मने तोली ने एमने जे सोनू थाय आपो। त्यारे आ बोडाणा अने गंगाबाई एमने प्रभु ने प्रार्थना करे से मनोमन कि हे प्रभु, अमे तो कायम तमारी भक्ति में लीन रह्या छीए, अमारी पास एवं कोई धन भेगू करी नहीं, एवं कोई मूड़ी नहीं कि सोनू नहीं अमे तमारा मूर्ति बराबर तोली सके। त्यारे भगवान श्री कृष्ण ने कहे छे कि तमे तमारी पास जे होय ये सो एटलू मूकी दियो, हूँ एटलो हल्को थी जाइ। त्यारे कहवाय छे कि गंगाबाई कहे छे कि जारे मारा लग्न थयेला त्यारे एक नाकनी नथड़ी कि वाड़ी मारी पासे छे ए हूँ त्राजवामां मूकू छूं। तो कहवाय छे कि कृष्ण भगवान एनाथी पण हल्का थई गेला अने एम पलू तुलसीनुं पान मूकता एमनो वजन ए वाड़ी करता पण ओछो थई जाय छे। अने त्यांना ब्राह्मणों द्वारकाना ए आ वाड़ीने लईने जाय छे। अने कहवाय छे કે ત્યાર પછી કૃષ્ણ ભગવાન ડાકોરમાં એ મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે। તમે જોઈ શકો છો 800 વર્ષ જૂનો આ ભગવાન શ્રી કૃષ્ણનો ઇતિહાસ। આવડો આ ગોમતી ઘાટ ખૂબ પવિત્ર અને અતિ રમણીય સ્થળ છે, એક ધાર્મિક સ્થળ છે। તો તમે ચોક્કસ આવજો અને ભગવાન શ્રી કૃષ્ણના ડાકોરના ઠાકોરના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવજો।